નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ઝઘડિયા જીઆઈડીસીમાં પિકઅપ ગાડીમાં ચોરીની પાઇપો લઈ જતો એક કિસ્સો ઝડપાયો. ઝઘડિયા જીઆઈડીસીમાં પિકઅપ ગાડીમાં ચોરીની પાઇપો લઈને જતો એક ઇસમ ઝડપાયો. કુલ રૂપિયા 8.22 લાખનું મુદ્દા માલ કબજે લઈને ઝડપાયેલ ઇસમ વિરુદ્ધ ગુનો નોંધાયો. પર જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીમાં પિકઅપ ગાડીમાં ચોરીની પ્લાસ્ટિકની પાઇપો નંગ 95 લઈને જતા એક ઇસમને ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ઝડપી લઈને કુલ રૂપિયા 8.22 લાખનો મુદ્દા માલ કબજે કરી લીધો. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં ગુનાખોરી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવેલ. દરમિયાન તારીખ 26મીના રોજ ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પીકે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ હતા. દરમિયાન એક પિકઅપ ગાડીમાં ભરેલ વેસ્ટ કેમિકલના નિકાલ માટે વપરાતી અને ચોરીની પાઇપો નંગ 95 સાથે એક ઇસમને ઝડપી લેવાયો હતો. જીઆઈડીસી પોલીસે પાઇપો નંગ 95 તેમજ એક પિકઅપ ગાડી મળીને કુલ રૂપિયા 8,22,300 નો મુદ્દા માલ કબજે કરી લીધો હતો અને ઝડપાયેલ ઇસમ નફીસ ખાન નકશે ખાન પઠાણ રહેઠાણ ફુલવાડી તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સંદર્ભે ઝઘડિયા જીઆઈડીસી નોટિફાઈડ એરિયા કચેરીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે નોકરી કરતા આકાશભાઈ ઈશ્વરભાઈ વસાવા રહેઠાણ ગોરવા વડોદરા નામે ઝઘડિયા જીઆઈડીસી પોલીસ મથકમાં સદર ઇસમ વિરુદ્ધ ફરિયાદ લખાવી હતી અને વધુમાં મળતી વિગતો અનુસાર આ ગુના હેઠળ પકડાયેલ ઇસમ નફીસ ખાન પઠાણ વિરુદ્ધ પોલીસ સ્ટેશનોમાં કુલ 12 ગુનાઓ નોંધાયેલા છે.